हेलो फ्रेंड्स, श्री बीके के पीएसएम बीएससी कॉलेज पालनपुर में आपनो स्वागत छे। सीसीसीएच 503 नी अंदर यूनिट नंबर 3 अने पॉलीमर नी अंदर आपने आगळ जे जोई गया एना उपरथी हवे आपने आगळ एक प्रक्रिया जोई गया था, पॉलीमराइजेशन, योगशील पॉलीमराइजेशन जोई गया था। हवे नेक्स्ट आपणे जोईशुं संघनन पॉलीमराइजेशन। तो संघनन पॉलीमराइजेशन की बात करिए तो संघनन पॉलीमराइजेशन की अंदर के एनी व्याख्या शू थे। तो संघनन पॉलीमराइजेशन कोने कहवाय, तो जुदा जुदा बे प्रकार ना मोनोमर के जेमा बे समान क्रियाशील समूह होय अने तेवा असंख्य परंतु समान मोनोमर एक बीजा साथे संघनन प्रक्रिया थी जोड़ाय अने पानी, एमोनिया के आल्कोहोल नो अणु दूर करी पॉलीमर पदार्थ बनावे तो ते प्रक्रिया ने संघनन पॉलीमराइजेशन कहे छे। कि शू छे कि जुदा जुदा बे प्रकारना मोनोमर, बे मोनोमर छे, बे प्रकारना मोनोमर छे अने एनी अंदर बे समान क्रियाशील समूह होय। एक मोनोमर होय तो एनी अंदर एक ज जेवा बे क्रियाशील समूह होय। तो बे समान क्रियाशील समूह होय तेवा असंख्य परंतु समान मोनोमर, એટલે કે જે આપણે બે મોનોમર લીધા હતા એ બે જ મોનોમર एक बीजा साथे संघनन प्रक्रिया थी जोड़ाई अने पानी, एमोनिया के आल्कोहोल नो अणु दूर करी जे पॉलीमर बनावे छे ते प्रक्रिया ने संघनन पॉलीमराइजेशन कहे छे। फरीथी व्याख्या के जुदा जुदा बे प्रकारना मोनोमर के जेमा बे समान क्रियाशील समूह होय तेवा असंख्य परंतु समान मोनोमर एक बीजा साथे संघनन प्रक्रिया थी जोड़ाई पानी, एमोनिया के आल्कोहोल नो अणु दूर करी पॉलीमर पदार्थ बनावे તે પ્રક્રિયાને સંઘનન પોલિમરાઇઝેશન કહે છે। બે એક્ઝામ્પલ છે એના પોલિમર કે નાયલોન 66 અને ટેરિલિન અથવા ડેક્રો, બે ઇમ્પોર્ટન્ટ પોલિમર છે અને એની બનાવટ આપણે જોવાની છે। અને આ જે ક્વેશ્ચન છે એ આઈએમપી ક્વેશ્ચન છે કે જે આ યુનિટની અંદર સૌથી વધારે પૂછાય છે। તો પ્રિપરેશન ઓફ નાયલોન 66, કે નાયલોન 66 ની બનાવટ કઈ રીતે થાય છે તો એ જોઈએ। તો પહેલા એની બેઝિક માહિતી જોઈ લઈએ। तो के नाइलॉन 66 એ પોલીએમાઇડ વર્ગનો રેખીય પોલિમર છે, તેમાં આવર્તનીય એકમ એમાઇડ એટલે કે જે પુનરાવર્તન થાય છે, જે પુનરાવર્તન થાય છે એ એકમ એમાઇડ છે, એટલે કે CONH આ જે એમાઇડ સમૂહ છે એ પુનરાવર્તિત થતો એકમ છે। અને આની બનાવટ કઈ રીતે થાય છે તો કે એડિપિક એસિડ અને હેક્સામિથિલિન ડાયએમાઇડના મિશ્રણને 70 વાતાવરણ દબાણે અને 270 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરતા સંઘનન પ્રક્રિયાથી નાયલોન 66 બને છે। એડિપિક એસિડ અને હેક્સામિથિલિન ડાયએમાઇડનું જે મિશ્રણ છે તેને 70 વાતાવરણ દબાણે અને 270 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી સંઘનન પ્રક્રિયા થઈ અને નાયલોન 66 બને છે। હવે આને આપણે નાયલોન 66 કેમ કહીએ છીએ? તો નાયલોન 66 માં જે બે મોનોમર છે, આ એડિપિક એસિડ અને હેક્સામિથિલિન ડાયએમાઇડ, આ બંને જે છે એમાંથી એડિપિક એસિડમાં 6 કાર્બન છે અને હેક્સામિથિલિન ડાયએમાઇડના પણ 6 કાર્બન છે। તો બંનેના જે 6-6 કાર્બન છે આ 6-6 જોડી અને એને 66 કહેવામાં આવે છે, અથવા તો નાયલોન 66 નાયલોન 66 કહેવામાં આવે છે। તો એની બનાવટ કઈ રીતે થાય છે તો એ જોઈએ। તો પહેલા આપણે એડિપિક એસિડનું જોઈએ કે N પરમાણુઓ છે એડિપિક એસિડના, તો N OH C ડબલ બોન્ડ O CH2 4 C ડબલ બોન્ડ O OH। હવે આની અંદર શું કીધું હતું એની વ્યાખ્યામાં કે બે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોવા જોઈએ। તો આ બે સમાન ક્રિયાશીલ સમૂહ છે C ડબલ બોન્ડ OH અને C ડબલ બોન્ડ OH, C ડબલ OH, C ડબલ OH બે ક્રિયાશીલ સમૂહ થયા અને આની અંદર NH2 NH2। તો એડિપિક એસિડ C ડબલ બોન્ડ OH, સોરી C ડબલ OH CH2 4 C ડબલ OH પ્લસ NH2 CH2 6 NH2 બંને વચ્ચે પ્રક્રિયા થશે 70 વાતાવરણ દબાણ અને 270 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને H2O એટલે કે પાણીનો અણુ દૂર થશે। હવે આ પાણીનો અણુ દૂર ક્યાંથી થશે? તો અહીંયા OH છે, C ડબલ OH ની અંદર OH અને અહીંયાથી એક H એટલે H2 થઈ ગયું, NH2 નો એક H અને આ OH એ છૂટા પડશે અને આ બંને વચ્ચે જોડાઈ જશે। એવું જ સેમ આ બાજુ થશે તો ત્યાંથી OH દૂર કરીએ આપણે લખી દઈએ તો C ડબલ બોન્ડ O
CH2 4, C double bond O NH, CH2 6 NH. થઈ ગયું. આ ગયો એ નાયલોન 66 કે આમાંથી આ OH અને અહીંથી એક H2O દૂર થઈ બંને વચ્ચે પ્રક્રિયા થશે, સંગનન પ્રક્રિયા, એટલે કે બંને જોડાઈ જશે અને એમાંથી આપણને પોલિમર પદાર્થ બનાવશે. એટલે કે એડિપિક એસિડ, ફરીથી જોઈ લો કે એડિપિક એસિડ COOH CH2 4 COOH પ્લસ NH2 CH2 6 NH2 બંનેની પ્રક્રિયા 70 વાતાવરણ દબાણ 270 સેલ્સિયસ તાપમાને થઈ H2O નો અણુ દૂર થશે અને એમાંથી આપણને નાયલોન 66 મળે છે. C ડબલ બોન્ડ O CH2 4 C ડબલ બોન્ડ O NH CH2 6 NH. આ છે નાયલોન 66. 66 ની અંદર જો એડિપિક એસિડના 6 કાર્બન હશે, 1 4 આ એટલે 5 અને 1 આ 6, એટલે 6 કાર્બન એડિપિક એસિડના અને આ CH2 6 એટલે કે 6 કાર્બન હેક્ઝામિથિલિન ડાયામાઇનના બંને ભેગા થઈ અને એને નાયલોન 66 કહેવામાં આવે છે. એના ગુણધર્મો અને ઉપયોગ જોઈ લઈએ તો એ થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર છે. એના રેસાઓ મજબૂત, સખત અને સ્થિતિસ્થાપક અને પાણી અવરોધક હોય છે અને એનો ઉપયોગ કાપડ ઉદ્યોગમાં, માછલા પકડવાની જા, દોરડા તેમજ ટાયર ઉદ્યોગમાં એનો ઉપયોગ થાય છે. બીજું જોઈએ આગળ કે ટેરેલિન અથવા ડેક્રોનની બનાવટ. તો પ્રિપરેશન ઓફ ટેરેલિન ઓર ડેક્રોન. તો ટેરેલિન અથવા ડેક્રોન બંને એક જ છે. ટેરેલિન અને ડેક્રોન બંને એક જ છે. તો ટેરેલિન અથવા ડેક્રોન પોલિસ્ટર વર્ગનો મુખ્ય પોલિમર છે અને તેમાં આવર્તનીય એકમ COO એસ્ટર છે. તો તેમાં આવર્તનીય એકમ એસ્ટર છે. બે જુદા જુદા મોનોમર સેનાથી બને છે કે પોલિમર પદાર્થ સેનાથી બને છે, તો બે જુદા જુદા મોનોમર ડાયમિથાઇલ ટર્થેલેટ અને ઇથિલિન ગ્લાયકોલના મિશ્રણને બેઝિક ઉદ્દીપકની હાજરીમાં 150 થી 200 અંશ સેલ્સિયસ તાપમાને ગરમ કરતા સંગઠન પ્રક્રિયા થઈ ટેરેલિન અથવા ડેક્રોન બને છે. આની અંદર કયા બે મોનોમર છે? ડાયમિથાઇલ ટર્થેલેટ અને ઇથિલિન ગ્લાયકોલ. તો એની જોઈએ તો ડાયમિથાઇલ ટર્થેલેટ CH3O C ડબલ બોન્ડ O બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O O CH3 આ ડાયમિથાઇલ ટર્થેલેટ છે અને ઇથિલિન ગ્લાયકોલ OH CH2 CH2 OH એની 150 થી 200 સેલ્સિયસ તાપમાને પ્રક્રિયાથી એમાંથી આલ્કોહોલનો અણુ દૂર થાય છે. આમાંથી આલ્કોહોલનો અણુ દૂર થાય છે અને આલ્કોહોલનો અણુ દૂર થઈ અને આપણને ટેરેલિન અથવા ડેક્રોન મળે છે. તો હવે આલ્કોહોલનો અણુ ક્યાંથી દૂર થાય છે? તો અહીંયા CH3O છે, અહીંયા CH3O અને અહીંથી H CH3O અને H દૂર થઈ અને અહીંયા પ્રક્રિયા બનશે અને બાકી જે વધુ એ અહીંયા જોડાઈ જશે. તો અહીંથી શું બનશે? CH3O નીકળી જશે, CH3O નીકળશે અને અહીંથી H નીકળશે, એટલે શું વધશે? O. તો એ પાછો O અહીંયા C સાથે જોડાઈ જશે. તો અહીંથી પણ એવું થશે, એટલે O C ડબલ બોન્ડ O બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O O CH2 CH2 O એટલે કે અહીંથી આખે આખો O CH3 અને અહીંથી ફક્ત એક H આ દૂર થઈ અને આલ્કોહોલનો અણુ દૂર થશે અને એમાંથી ટેરેલિન અથવા ડેક્રોન બંને મોનોમર એકબીજા સાથે જોડાઈ અને આ પોલિમર આપશે. ફરીથી આની બનાવટ જોઈ લો કે ડાયમિથાઇલ ટર્થેલેટ CH3O C ડબલ બોન્ડ O બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O O CH3 પ્લસ OH CH2 CH2 OH બંને વચ્ચે પ્રક્રિયા થશે. આલ્કોહોલનો અણુ દૂર થશે તો આલ્કોહોલનો અણુ અહીંથી દૂર થશે O CH3 અને અહીંથી H એટલે CH3OH થઈ જશે. તો CH3OH દૂર થશે, બંને જોડાઈ અને મોનો પોલિમર આપશે O C ડબલ બોન્ડ O બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O O CH2 CH2 O. આની અંદર પુનરાવર્તિત થતો એકમ આવર્તનીય એકમ કયો છે? C ડબલ બોન્ડ O O એટલે કે COO એસ્ટર. આ એસ્ટર સમૂહ છે એ આવર્તનીય એકમ છે. એના ગુણધર્મો અને ઉપયોગ જોઈ લઈએ તો થર્મોપ્લાસ્ટિક પ્રકારનો પોલિમર છે. ટેરેલિનના રેસાઓ નાયલોનના રેસાઓ કરતાં ઓછા સ્થિતિસ્થાપક હોય છે અને એનો ઉપયોગ કાપડ ઉદ્યોગમાં અને દોરડા બનાવવામાં થાય છે. હવે બીજું જે આગળના ટોપિક છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.